पालिकाना 230.25 करोड़ खर्चे विविध कामों ई खातमुहूर्त ई शुभारंभ ई लोकार्पण मुख्यमंत्री विजय रूपाणी हस्ते गांधीनगर थी ऑनलाइन योजवामां आव्यो हतो। जेना अंतर्गत ड्रेनेज प्रोजेक्ट अटलाद्रा थी माजलपुर दरबार चौकड़ी तरफ रेलवे लाइन पर ब्रिज नवू फायर स्टेशन सहित ई खातमुहूर्त करवामां आव्या हता। ज्यारे हरणी तळाव पोलीस स्टेशन नी पाछळ नवी ड्रेनेज नवी आईडी नडिका नाखवाना कामों सहित कामनो शुभारंभ थशे। उपरांत समा विस्तार में अंडरग्राउंड सम्प अने इलेक्ट्रिक मिकेनिकल कामगिरी सहित नवीन ओवरहेड टाँकी जॉगिंग ट्रेक रमतगमतना साधनों नवीन गार्डन लोकार्पण करायु। आरएस नंबर 720 अटलाद्रा विस्तार का एनयूएलएफ प्रोजेक्ट अंतर्गत घर विहोणा लोगों माटे परिकल्पना ने साकार करता मुख्यमंत्री श्री नो हृदयपूर्वक आ प्रसंगे आज अपनी साथे 5 वर्ष कामगिरी करी छे। गया महीने ज माननीय मंत्री श्री द्वारा 230.25 करोड़ कामों जे लोकार्पण था एम खास कर ई खातमुहूर्त 197.48 करोड़ ई शुभारंभ 18.88 करोड़ लोकार्पण 13.89 करोड़ एम कर 230.25 करोड़ कामों जे लोकार्पण अपने काम आज जाहरात करी विजय भाई रूपाणी जी द्वारा तमज गया महीने 322.56 करोड़ એ કામોને આ જ ગાંધીનગર ગૃહમાં આપણે જાહેરાત કરેલી। એમાંથી એક જ મહિનામાં ગુજરાત સરકારે 550 કરોડના કામોમાં 450 કરોડ રૂપિયા ગુજરાત સરકારે આપ્યા છે। ખાસ કરીને સેવા સદન દ્વારા સારા કામ થાય, ખરાબ કામ થાય નહીં, અમલદારો ધ્યાન આપે અને કોઈ પણ કામગીરી નક્કર કામગીરી થાય એવું અમારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજી બી જાણે છે। ખાસ કરીને વડોદરા શહેર સ્વચ્છ રહે એ માટે વોર્ડ ઓફિસરો જાતે જઈને 12 વોર્ડ ઓફિસરો છે સવારે 2 કલાક પોતાના વોર્ડમાં ફરે, ગલી કૂચીઓમાં ફરે, જે લોકો કચરો નાખતા હોય, દુકાનવાલા હોય, ફેરિયાવાલા હોય એ કચરો નાખે અને દંડ 100 રૂપિયા કરે। ખાસ કરીને બીજો અગત્યની વાત જે મેં આજે કહી છે કે જે વડોદરા શહેરને પાણીની તૂટ પડે છે એ માટે પ્રતાપ સરોવરનો આપણે વડોદરાના છેવાડે જે પ્રતાપ સરોવર આવેલું છે એ 1000 એકર જેટલું છે, એને માસ્ટર પ્લાન તૈયાર કરવામાં કોર્પોરેશન લાગેલું છે। એના માટે આવતા મંગળવારે ગાંધીનગરમાં મીટિંગ પણ મારી ઓફિસમાં રાખેલી છે અને આ સરોવર જો ઊંડું કરવામાં આવે, એને પારો બાંધવામાં આવે તો મને લાગે છે આટલા મોટા સરોવરમાં પાણી જે રહેશે એ પાણીથી આજવામાં એ પાણી જશે અને આપણને જે પાણીની તંગી પડે છે એના માટે પણ અહીં કોર્પોરેશનના કમિશનરશ્રી મેયરશ્રી અધિકારીઓને આવતા મંગળવારે ગાંધીનગર બોલાયા છે। એવી રીતે સફાઈ ઉપર ધ્યાન આપે, ગટર ઉભરાય નહીં, પાણી પૂરતું બધાને મળે અને જે બી વડોદરા શહેરની જનતા છે એનું સુખાકારી વધે, કારણ કે આટલા બધા જો પૈસા આપવામાં આવતા હોય અને જો ધ્યાન ના રાખે આપણે અધિકારીઓ એ બી મને લાગે છે કે એના પર પણ કમિશનરે ધ્યાન રાખવું પડશે। જે તૂટેલી પાક છે એની ફરજ પડે છે કે દરેક વિસ્તારમાં ફરે અને કોઈ પણ જગ્યાએ કચરો ના પડ્યો હોય એનું ધ્યાન રાખે। ખાસ કરીને જે ભૂતકાળમાં હમણાં મહિના પહેલાં જ આપણે સાયજી હોસ્પિટલ સફાઈનો કાર્યક્રમ રાખેલો, એવા જે 2-3 અગત્યના સ્તરો છે એને પણ આપણે પૂરજોરથી ખૂણે ખાતરીથી સફાઈ કરવાનું આયોજન ગોઠવવામાં આવશે ને એ બી ટૂંક સમયમાં આપણે એની જાહેરાત કરીશું।